વિદ્યાર્થી મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જે ઇ ના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના સ્પેશિયલ પ્રશિક્ષણ વર્ગોની અંદર આપનું સ્વાગત કરું છું જે ડબલ ઇ કે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે તમે સ્પર્ધા કરી રહ્યા છો ત્યારે બે બાબતોનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે એક સમયની પાબંધી મેનેજમેન્ટ ઓફ ટાઈમિંગ્સ એન્ડ સેકન્ડ મેક્સિમમ ક્વેશ્ચન્સ ગેટિંગ કરેક સૌથી વધુ પ્રશ્નો સાચા પડવા રાઈટ એ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન હોય છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાઇટ ખાસ કરીને જે ડબલ પરીક્ષા માટે જ વિશિષ્ટ વર્ગોનું આયોજન કરેલું છે જેમાં અમે ગુજરાતના ઘણા બધા ખૂબ જ ભણેલા અને કે જેઓએ જે ડબલ ઇ નીટ આઈઆઈટી બીટસેટ જીએસિબી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાઇટમાં તૈયારી કરેલી છે અને રાઈટ તેમાં રહેલા પ્રશ્નોની છણાવટ કરેલી છે અને તેના આધારે રાઈટ પ્રશ્નોનું કલેક્શન કરેલું છે અને એનસીઆરટી બેઝડ ઉપર પ્રશ્નો રાઈટ અને તેને લગતા રાઈટ વિવિધ પેટા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે તો અમારી ટીમ દ્વારા રાઈટ આજે આપણે સૌ પ્રથમ બારમા ધોરણનું ચેપ્ટર વન ઘન અવસ્થા અને અગિયારમાં ધોરણનું ચેપ્ટર વન દ્રવ્ય અવસ્થાઓ સાથે લઈશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં એક મિનિટમાં તમને હું બતાવી દઉં કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તો જ્યારે તમે પ્રશિક્ષણ લેતા હો ટીચિંગ લેતા હોય ત્યારે તમારે ખાસ કરીને બે વસ્તુ ધ્યાન રાખી લો મોટાભાગે વિદ્યાર્થીઓ ચારે ચાર ઓપ્શન વેરીફાઈ કરતા હોય છે એને બદલે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રશ્ન પૂછેલો છે એ ઝડપથી સોલ્વ કરી લો એમાં રહેલા ચાર ઓપ્શન છે ઝડપથી સોલ્વ કરી લો રાઈટ અને ચાર ઓપ્શનથી જવાબ પહેલાં નક્કી કરેલો અને પછી ચેક કરો કે ચારમાંથી કયો ઓપ્શન આપેલો છે જ્યારે એને બદલે આપણે શું કરીએ છીએ ક્વેશન વાંચીએ છીએ અને ચારે ચાર ઓપ્શન વેરીફાઈ કરીએ છીએ અને પરિણામે ગૂંચવળો ઊભો થાય છે એટલે કે જે પ્રશ્ન આપેલો છે એનો રાઈટ પ્રમાણિત જવાબ નક્કી કરો અને પછી ચાર ઓપ્શનમાં જુઓ કે તેમાંથી કયો જવાબ મળે છે ઓકે આ એક રીત થઈ પછી બીજી રીત સામાન્ય રીતે જે ડબલ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે અને પરિણામે તેમાં આપણે થોડાક રાઈટ મૂંઝવણ અનુભવતા હોય છે અથવા તો ગૂંચવડો થતો હોય છે તો ખાસ કરીને જે ડબલ ઈ એટલી બધી અઘરી પરીક્ષાઓ નથી હોતી પરંતુ આપણે તેની માહિતી અથવા તો રાઈટ માર્ગદર્શન ન મળેલું હોવાને કારણે એ પરીક્ષા જે એ આપણે થોડીક કઠિન લાગતી હોય છે તો એ સમસ્યાના નિરાકરણ અર્થે રાઈટ આપણે જે ડબલ ઇના વિશિષ્ટ વર્ગોનું આયોજન કરીએ છીએ એમાં આપણે આગળ વધીશું રાઈટ ચેપ્ટર વન ઘન અવસ્થા અથવા એકમ વન હવે ઘન અવસ્થાની અંદર શરૂઆતની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એમાં ખાસ કરીને રાઇટ ઘન પદાર્થો અને તેની લાક્ષણિકતાઓ એટલે કે ઘન પદાર્થો ઝડપથી બતાવી દઉં ચાર પ્રકારના ઘન પદાર્થો છે આણ્વીય ઘન પદાર્થો આયનિક ઘન પદાર્થો ધાત્વિક ઘન પદાર્થો અને રાઇટ સહ સંયોજક રાઇટ એટલે કે નેટવર્ક સોલિડ્સ આમાંથી તમારે શું ધ્યાનમાં રાખવાનું છે જો ખૂબ સરળ પ્રશ્ન પૂછશે તો ખાસ કરીને તેમની લાક્ષણિકતાઓ એવો સવાલ પૂછશે ઓકે તેના ઉદાહરણ એટલે અહીંથી માત્ર ને માત્ર તેમના બંધાન બળો અને તેના ઉદાહરણો એટલું તૈયાર કરી લેશો એનસીઆરડીની ટેક્સ્ટબુકમાંથી તો મળી રહેશે એ લીધા પછી બીજો એમાં ને એમાં એક કોષ્ટક આપેલું છે એન્ડ ઇટ ઇઝ ક્રિસ્ટલાઇન એન્ડ એમોર્ફોસ સોલિડ્સ આ ક્રિસ્ટલાઇન મતલબ કે સ્ફટિકમય ઘન પદાર્થો અને એમોર્ફોસોલિડ મતલબ અસ્ફટિકમય એનો પણ તફાવત આપેલો છે એનો તફાવત આપેલો છે ઘણી વખતે એમાંથી વિધાનો લઈ લે કે ઘન પદાર્થ માટે સ્ફટિકમય ઘન પદાર્થ માટે કયું વિધાન સાચું છે કયું ખોટું છે અને તેમાં આવતા ઉદાહરણો તો સામાન્ય રીતે એના ઉદાહરણો પણ પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સારી રીતે આપેલું છે ઓકે એ લીધા પછી એમાંથી તમે અનેક ઉદાહરણ જાતે બનાવી શકશો ઓકે એમાંથી ખાસ કરીને બે શબ્દો એક આવે છે એક આઇસોટ્રોપિક એન્ડ એન આઇસોટ્રોપિક એન આઇસોટ્રોપિક મતલબ બધી જ દિશામાં ગુણધર્મો સરખા હોય અને આઇસોટ્રોપિક રાઇટનો મતલબ એવો થાય કે જુદા જુદા ગુણધર્મ જુદી જુદી દિશાની અંદર ગુણધર્મો સરખા જે આવું થતું હોય ઓકે હવે એમાં સોલિડ અને ક્રિસ્ટલાઇન સોલિડ્સ એમોર્ફોસોલિડ્સની અંદર ખાસ કરીને આપણે આગળ પણ બતાવેલું હતું કે મોસ્ટ ઓફ ધ રબર્સ જે બધા રબર્સ છે પ્લાસ્ટિક છે પોલીમર પદાર્થો છે મેક્રોમોલેક્યુલ છે રાઈટ ઓકે પછી ગ્લાસ છે સિરેમિક્સ છે આ બધા પદાર્થો છે એ ખાસ કરીને અસ્ફટિકમય પદાર્થો છે તમને મુશ્કેલી ક્યાં ઊભી કરે તો એમાંથી એક મુશ્કેલી ઊભી કરશે ખાસ કરીને ક્વાર્ડ્સ બરાબર છે ક્વાર્ડ્સ રાઈટ અને કાચ અથવા સિલિકા બંને સિલિકોનના જ ઓક્સાઇડનું સ્વરૂપ છે પરંતુ કાઢની અંદર એસઆઈઓ ફોર એકમો છે અને સિલિકા જે અસ્ફટિકમય છે એમાં એસઆઈઓ ટુ એકમો છે તો એ ખાસ ધ્યાન રાખી લો ઓકે હવે એ લીધા પછી રાઈટ બંધારણી એકમો કે જેને આપણે કહીશું ક્રિસ્ટલોગ્રાફી તો ક્રિસ્ટલોગ્રાફી ઉપર આપણે ઝડપથી જઈએ એમાં પહેલો એક મુદ્દો આવે છે રાઈટ ઓકે એકમ કોસ વોટ ઇઝ નોન એજ યુનિટ સેલ યુનિટ સેલ ઇઝ ધ સ્મોલેસ્ટ આઇડેન્ટિકલ એન્ડ ફંડામેન્ટલ પાર્ટ ઓફ ધ ક્રિસ્ટલાઇન સોલિટ કે જે ઘન પદાર્થના બધા જ લાક્ષણિક ગુણધર્મો ધરાવતો હોય અને રાઈટ તેને અનેક વખત થ્રી ડાયમેન્શનની અંદર રિપીટેશન કરવામાં આવે તો ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધ ફોર્મેશન ઓફ ક્રિસ્ટલાઇન સોલિડ ઓકે હવે પહેલો મુદ્દો મેં અહીંયા લખેલો છે એકમ કોષ આધારિત સમજણ તો પહેલાં એ સમજી લો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માત્ર આટલી જ જરૂર હોય છે ઓકે એકમ કોષની અંદર શું હોય છે તો કે કોઈ પણ એકમ કોષ લેવા જશો તો એને ખૂણા હોય છે જે આપણે ચર્ચા કરેલી છે ઓકે હવે

રાઈટ બાજુ એ નીચેની બાજુ જમણી બાજુ ડાબી બાજુ બેક સાઈડ એન્ડ ફ્રન્ટ સાઈડ એટલે એની ક્યુબ હેઝ ટોટલ ફેસીસ ઓકે અને દરેક ફેસની અંદર એક ગોળો હોય એમાંનો અડધો અડધો નીચે એટલે અહીંયા ફરી પાછું વન બાય ટુ છે ઇટ ઇઝ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ધ ફિયર પર ફેસ ઓકે એવી રીતે આ જે જે સિક્સ છે એ ટોટલ ફેસીસ છે એટલે છ ફલકો હોય દરેક ફલક ની અંદર એનો ફાળો ઓકે સેકન્ડ ઇઝ અંતઃ કેન્દ્ર બોડી સેન્ટર બોડી સેન્ટરની અંદર ખાસ કરીને ઘનની અંદર ઇનસાઈડેડ ધ રાઇટ સેન્ટર ઓફ ધ ક્યુબ ઓકે એમાં એક જ ગોળો હોય અને કોઈની જોડે શેરિંગ થયેલો ના હોય અચ્છા તો હવે અહીંયા આપણે જોઈશું તો કે આનો ફાળો કેટલો આવશે તો કે પર યુનિટ સેલ રાઇટ ખૂણામાંથી ઇફ એની પાર્ટિકલ ઇઝ નોટ લોસ્ટ પછી ફલકમાંથી જો ફલકમાંથી બધા જ લેટેસ્ટ કેન્દ્રો રેટ ભરાયેલા હોય તો સિક્સ ઇન્ટુ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે થ્રી ઓકે અંતઃ કેન્દ્ર કોઈની જોડે શેરિંગ થયેલો ના હોય અને પરિણામે એનો ફાળો જે આવશે એ વન આવશે ઓકે સિમિલરલી ધારી એજ સેન્ટર રાઇટ સૌમિત ઘન હોય રાઇટ એને કુલ ટોટલ બાર ધારીઓ હોય શેરિંગની અંદર અને દરેક ધારી ઉપર એનો ફાળો વન બાય ફોર હોય એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ ધેર વુડ બી રાઇટ થ્રી એટમ્સ ઇક્વિવેલેન્ટલી અથવા તો ઇફેક્ટિવ શેરિંગ વુડ બી થ્રી ઓકે પછી ધ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ રાઇટ એસ તો વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ ધેર આર ફોર ટાઈપ્સ ઓફ ધ વર્ડ્સ ઇન ધ ક્રિસ્ટલ દે આર ક્યુબિક અક્ટ્રાહાઇડ્રલ ટેટ્રાહાઇડ્રલ એન્ડ ટ્રાઇન્ગ્યુલર એમાંથી મેં બે લીધેલા છે ચતુષ્ફલકીય એટલે ટી છિદ્રો ટેટ્રાહેડ્રલ અને અષ્ટફલકીય એટલે ઓ છિદ્રો ઓકે હવે આપણી પાસે બે છે રાઈટ તો પહેલો એમસીક્યુ તો તમને એવું પૂછશે કે ટી છિદ્રો અને ઓ છિદ્રો મુખ્યત્વે કયા સ્ફટિકની અંદર જોવા મળે છે ઓકે એન્ડ સો ધ ટુ ઓપ્શન્સ આર એફસીસી રાઈટ અને એચસીપી એ બંને અંદર ટી છિદ્રો અને ઓ છિદ્રો હોય છે ઓલ પછી ઓ છિદ્રો છે એની સંખ્યા કેટલી હોય છે તો પેલું એ ધ્યાનમાં રાખી લો કે ટી છિદ્રો જે એકમ અંદર કુલ હોય ઓકે ઓ છિદ્રો છે એ હોય અચ્છા એનું કારણ એ છે કે એફસીસી એકમ કોષની અંદર કુલ ચાર પરમાણુ હોય અને એક પરમાણુ ડેટ બે ટી છિદ્રો અને એક ઓ છિદ્રો હોય રાઈટ તો ફોર ટુ ઝેન ફોર વન ઝેર ફોર આવી રીતે હોય છે ઓકે રાઈટ હવે સવાલ એ આવે છે એના પછીનું બીજું અંદર તમે જોશો તો એકમ કોસ્ટ છ પરમાણુ હોય છ પરમાણુ હોય એટલે ઓ છિદ્રોની સંખ્યા આવશે છ અને ટી છિદ્રોની સંખ્યા આવશે બાર દિસ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ક્વોલિટેટીવ ઇન્ફોર્મેશન હવે જે ડબલ યુ ની અંદર આ લોકો શું કરે છે તો કે મોસ્ટ કોમનલી જે માહિતી આપેલી હોય ઇન્ફોર્મેશન નોલેજ સ્કિલ એન્ડ એપ્લિકેશન ફોર ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન્સ હોય ઓકે તો હવે સમજો કે સીધે સીધું પૂછ્યું કે બરાબર છે એફસીની અંદર ટી છિદ્રોની સંખ્યા કેટલી તો ઇટ ઇઝ ઓનલી ઇન્ફોર્મેશન નોર્મલ થાય પરંતુ એને બદલે એવું પૂછશે રાઇટ કે એફસીની અંદર કુલ છિદ્રોની સંખ્યા કેટલી રાઈટ તો થોડુંક બરાબર જે નોલેજ થયું આઠ ટી છિદ્રો હોય અને ચાર ઓ છિદ્રો હોય અને પરિણામે તમે જોઈ શકશો કે ત્યાં જે તમને પૂછશે એ ટી છિદ્રોની સંખ્યા આવશે ઓકે ધ સેમ ટકે એચસીપીની અંદર પૂછશે રાઇટ કુલ છિદ્રોની સંખ્યા કેટલી તો કે બરાબર રાઈટ એમાં ટી છિદ્રોની સંખ્યા બાર કેમ તો કે એમાં પ્રતિ એકમ કોસ્ટ છ વન્સ અગેન આઈ વિલ ટેલ યુ કે આવા સમ છે અથવા તો રાઈટ ધેર ઇઝ એ ડાયરેક્ટ રિલેશનશીપ ઓફ ધ નંબર ઓફ એટમ્સ એન્ડ ધ્સ વન એટમ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ વન ઓવડ એક પરમાણુ કે આયન ડીટ એક અષ્ટફલક છિદ્ર હોય અને બે ટી છિદ્રો હોય એટલે છ જે તો છ અષ્ટફલક છિદ્રો હશે અને ટ્વેલ્વ ટી છિદ્રો તો અહીંયા પણ તમે જોશો તો કુલ છિદ્રોની સંખ્યા આવશે એટ રાઈટ આ રીતનું આવશે એટલે એક પેલા આ માહિતી જોઈ લેજો ઓકે હવે આ માહિતી ઉપરથી તમને અનેક ઇન ક્વેશ્ચન્સ ક્વેશન્સ દેવી લાસ ઓકે નોટ ઓનલી દેટ વન્સ અગેન રિટર્ન ટુ ખૂણા અને ફલક ખૂણા અને ફલક છે એ બંનેને તમે ભેગા કરશો તો ધ્યાનમાં રાખી લો સમસ વિલ ફોર્મ દેશ વિલ ફોર્મ એફસીસી ફલક કેન્દ્રિક અથવા તો અથવા તો એચ રાઈટ ઓકે અથવા તો સોરી સીસીપી રાઈટ આ બંને ભેગા એટલે સીસીપી શબ્દ ક્યાંય પણ વાપરે અથવા તો એફસીસી વાપરે તો તમારે સમજી લેવાનું કે તમને ખૂણા અને ફલક બંને ભેગા કરીને પૂછેલા છે અને એ વખતે પરમાણુની સંખ્યા આવશે ટોટલ ફોર સમજો કે તેમને એમ પૂછેલું છે કે ઓક્સાઇડ આયનો છે એ સીસીપી રીતના બતાવે છે

તો વિદ્યાર્થી મિત્રો આજ જ યુનિટની અંદર આપણે બીજો અગત્યનો મુદ્દો જોઈશું રાઈટ એમાં જે છે એ રાઈટ ત્રીજા ગુણોત્તર અને સવર્ગ આંક દેર ઇઝ એ ડાયરેક્ટ રિલેશનશીપ ઓફ ધ ત્રીજ્ય ગુણોત્તર એન્ડ સવર્ગ આંક હવે એના ઉપરથી તમને કેવી રીતના પ્રશ્નો પૂછે પહેલું તો સામાન્ય રીતે બરોબર ત્રીજિયા ગુણોત્તર ધનઆન અને ઋણાયન ઓકે રાઈટ એમાં જો પોઈન્ટ એકસો પંદર થી નીચે હોય તો સ્વર્ગાંક બે રાઈટ તેમાં જે આયનો છે ઋણ આયનો એની ગોઠવણી રાખીએ હોય રાઈટ ઓકે અને એનું ઉદાહરણ ઓકે અહીંયા ખાસ ધ્યાનમાં રાખી લો કે આ જે ગોઠવણી છે એ ઋણ આયનોની છે અથવા તો સ્ફટિકની છે અને તેના છિદ્રની અંદર નાનો ધન આયન ગોઠવાયેલો છે ઓકે એવી રીતે જો ત્રીજા ગુણોત્તર પોઈન્ટ એકસો પંચાવન થી પોઈન્ટ બસો પચીસ હોય રાઈટ તો તેમાં કેન્દ્રસ્થ પરમાણુ અથવા રાઈટ જે ગોળાઓ ત્રણ ગોળાઓ વચ્ચે છિદ્ર રચાયેલું છે તેનો સવર્ગ આંક ત્રણ હોય ઓકે એના કારણે કઈ રચના તો કે ત્રિકોણીય રચના ઉદભવ છે એનું ઉદાહરણ બોરોન ટ્રાયોક્સાઇડ ઓકે એવી રીતે જો ત્રીજા ગુણોત્તર છે પોઈન્ટ બસો પચીસ થી પોઈન્ટ ચારસો ચૌદ હોય રાઈટ તો તેમાં જે છિદ્ર રહેલું છે તે છિદ્રનો સવર્ગાંક અહીંયા આ જે મૂલ્યો લખેલા છે એ છિદ્રનો સ્વર્ગ આંક અથવા તો રાઈટ તેમના નાના છિદ્રની અંદર જે પરમાણુ રહેલું છે કે આ એન રહેલો છે તેનો સ્વર્ગાંક એટલે ફોર શું બતાવે છે તો કે ગોળાઓ વચ્ચે જે છિદ્ર રહેલું છે તેનો સ્વર્ગ આંક અથવા તેમાં નાનું ધનઆયન ગોઠવવામાં આવે તો તે ધનઆન કે પરમાણુનો સવર્ગાંક ચતુષ્ફલકીય ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ ઝિંક સલ્ફાઇડ ઓકે પછી આપણે ડિસ્કસ કરીશું પછી પોન્ટ ચારસો ચૌદ થી પોન્ટ સાતસો ને બત્રીસ હોય તો રાઈટ તેમાં કેન્દ્રસ્થ પરમાણુ અથવા તો રાઈટ જે ગોઠવાયેલો આયન છે તેનો સવર્ગાંક છ અને અષ્ટફલકીય એનું ઉદાહરણ છે એનએસિએલ ઓકે પછી પોઈન્ટ સાતસો બત્રીસ થી વાન સુધીનો હોય તો કોર્ડિનેશન નંબર ઓફ ધ હોલ ઇઝ એટ અથવા તો એમાં જે ધન કે પરમાણુ ગોઠવાયેલો છે આઠ એ જોવા મળશે તો બીસીસી અથવા તો સમઘનીય ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇ સિજિયમ ક્લોરાઈડ ઓકે હવે આમાંથી ખૂબ નાના નાના પ્રશ્નો કે જે ગણતરીવાળા નથી વિદ્યાર્થી મિત્રો છતાં પણ તમને એવા નાના નાના ક્વેશ્ચન પૂછે રાઈટ કે જે તમારા ધ્યાનમાં ના હોય પહેલી વસ્તુ તો એ બતાવી દઉં રાઈટ કે અહીંયા સવર્ગ આંક બે અને ત્રણ છે દે આર લીસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ કોમ્પિટેટીવ એક્ઝામ મતલબ તમારે ચાર છ અને આઠ ઉપર ધ્યાનમાં રાખવાનું છે ઓકે હવે ચાર છ અને આઠ ઉપર ધ્યાન આપવું ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે અહીંયા બરાબર છે લિમિટ છે દેખી લો લિમિટિંગ રેડિયસ રેશિયો તો કે આ કોની લિમિટિંગ રેડિયસ છે તો કે આ જે છે એ ખાસ કરીને ઋણાયનની લિમિટિંગ રેડિયસ રેશિયો છે એટલે એવું બતાવવા માંગે છે કે એનું જે લઘુત્તમ રેન્જ છે પોઈન્ટ ટ્વેન્ટી ટુ

એક આવી માહિતી આવશે ઓકે તો હવે બે પૈકી તમારે કયું મૂલ્ય લેવાનું છે તો કે અને એની જોડે જે લેવાનું છે એટલે ઋણ ઋણ આયનની ત્રિજ્યા અને ધન ત્રિજિયા વચ્ચે જ્યારે આ રિલેશનશિપ લેશો ત્યારે નાના કદનો ધન આયન છે વિધાઉટ ડિસ્ટર્બિંગ ટુ ક્રિસ્ટન સ્ટ્રક્ચર ઇટ વિલ અકોમોડેટ ઇન ટુ ટેટ્રાહ્રલ વર્લ્ડ એટલે ગણતરી વખતે તમારે આ લેવાનું છે મતલબ કે જો તમને ઋણ આયનની ત્રિજ્યા આપી દીધી હોય તો આ સંબંધનો ઉપયોગ કરી અને ધન આયનની ત્રિજ્યા શોધો અથવા તો ઋણાયન આયનની ત્રિજ્યાના ગુણોત્તર લો એ ગુણોત્તર જો આ વિસ્તારની અંદર આવે રાઇટ તો તમે કહી શકશો કે એનો સવા ચાર અને એમાં ઘટકો છે એની ગોઠવણી અથવા તો ઋણ આયનની ગોઠવણી ઓકે અહીંયા જે ડેનિસનું ઉદાહરણ છે એનો જે ત્રિજ્યા ગુણોત્તર છે એ ફોર એક્ઝામ્પલ પોઈન્ટ ચારસો બે છે તો પોઈન્ટ ચારસો બે છે એ આમાં સમય ગયેલો છે ઓકે અચ્છા હવે નોટ ઓનલી દેટ એટ ધ જે ડબલ ઇ લેવલ એક્ઝામ રાઈટ પોઈન્ટ ચારસો બે છે ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ચારસો ચૌદની આજુબાજુ આવે છે મતલબ અહીંથી દૂર કહેલું છે એનો મતલબ એવો કે પોઈન્ટ બસો ચૌદ લોવેસ્ટ લિમિટથી તમે જ્યારે હાયર લિમિટની આજુબાજુ જશો ત્યારે ઋણ આયન છે એ બને ત્યાં સુધી એકબીજાથી દૂર થયેલા હશે મતલબ અહીંયા જે છે ઇટ બીકમ્સ લેસ કોમ્પૅક ઓર લેસ ક્લોઝ પેક અરેન્જમેન્ટ અહીંયા વધુ મતલબ મેક્સિમમ ક્લોઝ પેકિંગ અરેન્જમેન્ટ જતી હોય રાઇટ તો લોવર લિમિટ લેવાની ઓકે અચ્છા પછી એવી રીતે છ આપેલું છે હવે છ ની અંદર કયો ગૂંચવાળો થાય તો કે સવર્ગાંક છ સવર્ગાંક છ છે પરંતુ એની જે રચના છે અષ્ટફલકીય છે એટલે અહીંયા તમારી ખૂબ ભૂલ થતી હોય કે અષ્ટફલકીય રચના સ્ફટિકની અંદર અષ્ટફલકીય રચના હોય તો જે તે તેનો અથવા ઘટક છે એનો સવર્ગાંક કેટલો તો નેચરલી મોટાભાગના વિદ્યાર્થીઓ મેં જોયેલું છે અષ્ટફલક છે એટલે સીધે સીધું આઠ લઈ લે છે અને વન ઓફ ધ ઓપ્શન્સ આઠ પણ હોય એટલે સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી દેતા હોય છે એટલે એક ચાર માર્કનો લોસ જાય અને બીજો પેનલ્ટીનો જાય ઓકે તો આવા નાના નાના પ્રશ્નો ખાસ ધ્યાન રાખી લો રાઈટ અષ્ટફલકીય રચનામાં રાઈટ કેન્દ્રસ્થ પરમાણુનો સવર્ગાંક છ હોય અથવા તો કોઓર્ડિનેશન નંબર એ સિક્સ ઇટ ઇઝ નોટ હેક્ઝાગોનલ બટ અષ્ટલકીય રાઈટ રચના હોય છે ઓક્ટાહેડ્રલ ઓકે પછી એવી રીતે ફરી પાછું બીસીસી છે બીસીસી ની અંદર આઠ છે તો એ આઠ અહીંયા ના ઘુસી જવું જોઈએ ધ્યાન રાખી લો રાઈટ કોઓર્ડિનેશન નંબર એટ ડોટ બીન રચના ઓકે તો આઠ કોઓર્ડિનેશન નંબર હોય ત્યારે બીસીસી રચના છે રાઈટ ઓકે અથવા તો બીસીસી રચના હોય ત્યારે આઠ કોઓર્ડિનેશન નંબર હોય અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સીજીએમ ક્લોરાઇડ સિજિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ ઝીંક સલ્ફાઈડ રાઇટ સલ્ફાઇડ ની અંદર બે છે એમાંનું ખાસ કરીને આ જે છે એ રાઈટ ઓકે એને કહેવામાં આવે છે ઝિંક બ્લેન્ડ કહેવામાં આવે છે આ જે છે સોલ્ટ મતલબ જેનેસ જિંક બ્લેન્ડ નું બીજું એક સ્વરૂપ છે આપણે ડિસ્કસ કરેલું હતું એન્ડ ઇટ ઇઝ વુબેટ એટલે બે છે વુબઝાઇટ જે છે આમાં નથી આવતું એચસીપી રચના ધરાવે છે મતલબ એક સવાલ તમને અહીંથી ખાસ કરીને પૂછે છે તો જો તમને ઋણાયનની ત્રિજ્યા આપી દઉં તો ધનઆયનની ત્રિજ્યા મળે અને એનો ગુણોત્તર તમે જો આમાંથી કોઈ પણ વચ્ચે આવતું હોય તો એના આધારે તમે સ્વર્ગાંક નક્કી કરી શકો તો અહીંયા મેં લખેલું છે કે જો આપણે ધન આયન અને ઋણાયનની ત્રિજ્યા જાણતા હોઈએ તો જે તે સ્ફટિક છે તેનો સ્વર્ગાંક જાણી શકાય અને સ્વર્ગ જાણતા હોય તો ભૌમિતિક રચના અને ભૌમિતિક રચના અથવા તો એનાથી ઉદાહરણ સીધું ઉદાહરણ પૂછે રોક સોલ્ટ ખનિક્ષારની અંદર રાઈટ ઓકે સોડિયમ ધનઆનનો સવર્ગાંક કેટલો તો સોડિયમ ક્લોરાઇડ છે એને પ્રમાણિત લઈ લીધેલું છે એટલે તમે એમને કહી શકો કે રાઈટ મને ખબર નથી કે NaCl નો સવર્ગાં કેટલો આવશે ધ બેસ્ટ વે આ પ્રમાણિત છે ઓકે એવી રીતે દાખલા કે તમને એમ કીધેલું છે ઝિંક બ્લેન્ડ નામ આપશે અને ક્રિસ્ટલ ઓફ ઝિંક બ્લેન્ડ ધ કોઓર્ડિનેશન નંબર ઓફ ધ કેટાયન ઇઝ રાઈટ તો તમે એવું કહેશો કે આ કેવી રીતે ખબર પડે તો આ પ્રમાણિત છે જિંક બ્લેન્ડ ચતુષ્ફલકીય છે રાઈટ ઓકે અને એમાં જેડેનનો સ્વર્ગાંક રાઈટ ઓકે ચાર છે હવે જેડેનનો સ્વર્ગાંક ચાર છે એક જેમ એક છે તો નો સ્વર્ગાંક પણ ચાર આવશે સોડિયમનો સ્વર્ગાંક છ છે તો નો પણ છ આવશે નો સ્વર્ગાંક આઠ છે તો ક્લોરાઈડનો પણ આવે બીકોઝ ઓલ ધિસ ક્રિસ્ટલા સ્ટ્રક્ચર્સ આર વન ઇઝ ટુ વન એટલે એમના સવર્ગાંક પણ સ્ટોક્યોમેટ્રિકલી હોય છે મતલબ એક અહીંયા આવી તમને માહિતી આપશે રાઈટ ઓકે હવે આ માહિતી ચેક કર્યા પછી રાઈટ આપણે રાઈટ મુખ્યત્વે ખાસ કરીને ધ્યાનમાં રાખી લો કેટલાક પ્રશ્નો ઉપર આગળ જઈએ રાઈટ અને એના પછી રાઈટ રાઇટ એમસીક્યુની ચર્ચા કરીએ તો એમાં પહેલો મુદ્દો આવે છે એકમ કોસ વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન રાખી લો જે સમજાવવું જોઈએ રાઈટ ખૂબ કઠિન અથવા તો સમજણ માંગી લેવો મુદ્દો છે અને એ જે મુદ્દો છે એ ખાસ કરીને એફસી એફસી એકમ કોષ અને તેને લગતી માહિતી ઓકે હવે એફસીસી અને તેને લગતી માહિતી કેવી રીતની હોય છે એમાંથી ઘણા બધા અનેક પ્રશ્નો પૂછશે ઓકે એફસીસીની અંદર ખાસ કરીને જોઈશું તો એક તો આવે છે એ લેટાઇસ પોઈન્ટ રાઈટ લેટાઇસ બિંદુઓ કઈ જગ્યાએ ક્યાં છે ઓકે સેકન્ડ ઇજ છિદ્રો રાઈટ એમાંથી એક આવે છે ટીવી ટીનો મતલબ એવો સમજો બધી જગ્યાએ ટેટ્રાહડ્રલ વી વોઇડ એટલે છિદ્ર ઓકે અને બીજું આવે છે ઓ વી ઓ વોઇડ રાઇટ ઓકે હવે તમારે કેટલીક માહિતીઓ છે એ રાઈટ ગૂંચવાડો ઊભા કરવાને બદલે સીધે સીધી સમજી લેવાની છે ધારો કે હું આ રીતનું કોઈ રાઈટ એક એફસીની એક સાઈડ લઉં છું આ એફસીની સાઈડ છે ઓકે અને આ જે છે રાઈટ એનો બોડી ડાયાગોનલ વિકર્ણ છે અંતઃકેન્દ્ર કેન્દ્ર વિકર્ણ ઓકે હવે અંતઃ કેન્દ્ર અંદર ધારો કે એક પરમાણુ છે પરમાણુ ગોળો અહીંયા છે રિઝીડ ઓકે પછી બીજો પરમાણુ ગોળો છે એ અહીંયા છે મધ્ય કેન્દ્ર ઉપર અને ત્રીજો પરમાણુ ગોળો છે એ અહીંયા છે રાઈટ ઓકે આ રીતના બોડી ડાયગોનલ ઉપર છે ઓકે પછી અહીંયા જે છે એ એની રાઈટ ઓકે ધારી અથવા કેન્દ્રની ઓકે એ જ લેન છે આ પણ એ જ છે ઓકે આને સમજો કે આપણે કહીએ એ રાઈટ બી અને આ સી ઓકે રાઈટ પછી એવી રીતે સમજો કે આ જે પરમાણુ છે એને કહીએ ડી રાઈટ તો સામાન્ય રીતે આટલું તમે ઝડપથી યાદ રાખી લો કે અહીંથી શરૂઆત કરીને રાઈટ અહીંયા સુધીનું જે અંતર છે રાઈટ ઓકે એ જે છે એ રૂટ થ્રી એ જેટલું હોય મતલબ એફસીસીના અથવા તો રાઈટ બોડી ડાયગોનલ કોર્નર ટુ કોર્નરનું અંતર કેટલું હોય તો કે રૂટ થ્રી એ જ્યાં એ જે છે એ ધારીની લંબાઈ ઓકે રાઈટ અથવા તો એને ફલકની લંબાઈ પણ કહેવાય ધ્યાનમાં રાખી લો ઓકે હવે બિસાઇડ ધીસ આ સિવાયનું તમે જોશો તો આમાં બે ની વચ્ચે એક બીજું આવી રીતનું છિદ્ર પણ આવેલું છે ઓકે એવી રીતે અહીંયા પણ એક છિદ્ર આવેલું છે મતલબ એક બોડી ડાયગોનલ ઉપર આટલી રીતના ઘટક કણો હોય છે ઓકે અહીંયા પણ આ રીતનો એક પરમાણુ આવેલો હોય છે હવે સવાલ એ છે કે તમને આમાંથી કેવા જુદા જુદા પ્રશ્નો પૂછે રાઈટ મતલબ સામાન્ય એફસીસી આપી દીધું હશે બાકી બીજી કોઈ માહિતી નહીં આપેલી હોય ઓકે હવે જ્યારે એફસીસી આપી દીધેલું હોય રાઈટ તો પહેલો સવાલ એ પૂછે અથવા તો પહેલો એમસીક્યુ રાઈટ તો કે બરાબર છે બોડી ડાયગોનલનું અંતર કેટલું ઓકે રાઇટ બોડી ડાયગોનલ એટલે કહીશું અંતઃ કેન્દ્ર વિકર્ણ અંતઃ કેન્દ્ર વિકર્ણનું કુલ લંબાઈ કુલ લંબાઈ અથવા તો અંતર કેટલું આપેલું ક્વેશન ઇન એફસીસી યુનિટ સેલ ધ બોડી ડાયગોનલ લેન્થ ઇઝ મતલબ તમને આ પૂછેલી છે રાઈટ તો એ જે આવશે એ આવશે રૂટ થ્રી એ ઓકે જ્યાં એ છે જે તે એકમ કોષ છે એની દારીની લંબાઈ છે નોટ ઓનલી દેટ સમટાઈમ વોટ દે વિલ લેટ ઇન્સ્ટેડ ઓફ ધ રૂટ થ્રી દે વિલ ગીવ ધ વેલ્યુ તો રૂટ થ્રી યુ નો ઇટ ઇઝ વન પોઈન્ટ સેવન્ટી થ્રી એટલે ઘણી વખતે તમને આવું પણ આપે વન પોઈન્ટ સેવન્ટી થ્રી રાઇટ ઓકે એટલે પહેલો એમસીક્યુ આ છે હવે સેકન્ડ એમસીક્યુ તમે જોવા જશો તો ખાસ ધ્યાન રાખી લો આ કોર્નર છે આ છે મધ્ય કેન્દ્ર બરાબર છે મધ્ય કેન્દ્ર છે રાઈટ તો અહીંયા આપણે એને લેબલિંગ કરશું રાઈટ ઓકે એ લેબલિંગ ખાસ કરીને ધારો કે આપણી ટીવી ટેટ્રાહડ્રલ વોઇડ આ પણ આવશે ટેટ્રાહડ્રલ વોઇડ અને ધ્યાનમાં રાખી ઓળખ આપું છું સમઘનની મધ્ય કેન્દ્રમાં અંતર રહેલું છે રાઈટ ઓકે એ જે જે એ પોક્ટ્રાહ્રલ વોઇડ છે ઓકે રાઈટ અને આ સમગન્ય છે તો હવે તમને સવાલ એ પૂછશે આમાંથી કેટલા બધા સવાલ પૂછશે ઓકે તો પહેલો સવાલ એ પૂછશે આ ઋણાયન છે આ પણ ઋણાયણ છે ઘટકો છે રાઈટ તો ખૂણા અને પ્રથમ ટીચીદ્ર વચ્ચેનું અંતર કેટલું રાઈટ તો મતલબ તમને આટલું પૂછેલું છે રાઈટ ઓકે રાઈટ તો એનો મતલબ એવો થયો કે ખૂણામાં રહેલું પરમાણુ રાઈટ ખૂણામાં રહેલું પરમાણુ અને એટ તેની સાથે રહેલું ટી છિદ્ર વચ્ચેનું અંતર કેટલું ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ કોર્નર ટુ ધ ફર્સ્ટ એટ્ર આઇડલ વોર્ડ ઇઝ તો અહીંયા ચાર ભાગ છે આ વન ટુ થ્રી અને ફોર અને આખો ભાગ છે રૂટ થ્રી એ છે રાઈટ તો આનો જે જવાબ આવશે એ આવશે રૂટ થ્રી એ બાય ફોર અચ્છા હવે ધારો કે અહીંયા હું એનું મૂલ્ય તમને આપી દઉં

કે ખૂણામાં રહેલો પરમાણુ રાઈટ અને ઓવોઇડ ઓવોડ સુધનું અંતર અથવા તો લંબાઈ કેટલી તો મતલબ તમારે ઓળખવાનું છે ખૂણામાં મતલબ અહીંથી પૂછેલું છે અને ઓવોઇડ અહીંથી પૂછેલું છે રાઈટ એટલે એ બનશે એક અને બે મતલબ આ જે આન્સર આવશે એ આવશે રૂટ થ્રી એ બાય ટુ નોટ ઓનલી દેટ આ જે મેં તમને અંતર પૂછેલું છે ધ્યાનમાં રાખી લો અહીંથી અહીંયા સુધીનું રાઈટ ઓકે એને નિયરેસ્ટ ડિસ્ટન્સ પણ કહેવાય રાઇટ ધ્યાનમાં રાખી લો આને નિયરેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ફિયર્સ પણ કહેવાય ઓકે તો ખૂણાથી ઓ બોર્ડ સુધીનું અંતર ઓકે રાઈટ એ લીધા પછી બીજો સવાલ આવો પૂછશે આમાંથી કેટલા બધા બનશે આ ટી છિદ્ર છે અને આ ઓ છિદ્ર છે એટલે એવું પૂછે કે ટી બોર્ડ થી ઓવોર્ડ સુધીનું અંતર અથવા લંબાઈ કેટલી તો ધ્યાનમાં રાખી લો આ ટી છિદ્ર છે આ ઓ છિદ્ર છે રાઈટ એનો જે આન્સર આવશે એ પણ આવશે રૂટ થ્રી એ બાય ટુ મતલબ અહીંયા તમે જોઈ શકશો કે ધેર ઇઝ સમ રિલેશનશીપ બિટવીન ખૂણામાં રહેલા પરમાણુનું અંતર એ જેટલું છે એટલું જ અંતર છે ટી છિદ્ર અને ઓછિદ્ર વચ્ચેનું છે મતલબ બીજો સવાલ આવવું પૂછે કે નીચેનામાંથી કયા બે ઘટનાની અંદર રાઈટ ઘટકણો વચ્ચેના અંતર સરખા હશે એટલે એટલે ખૂણાથી ટી છિદ્ર ટી છિદ્ર સુધીનું જે અંતર છે રાઈટ અને રાઈટ ટી છિદ્રથી ઓ છિદ્ર સુધીનું જે અંતર છે બંનેના મૂલ્યો સરખા છે ઓકે રાઈટ એ સરખામણી થાય પછી ત્રીજો મુદ્દો આવશે કે ખૂણાથી ઓ છિદ્ર સુધીનું અંતર એ રાઈટ ઓકે ખૂણા અને પરમાણુથી ટી સુધીના અંતર કરતાં કેટલું હોય છે રાઈટ તો આ જે છે એના કરતાં અડધું હોય છે અથવા આ અંતર પૂછે તો એ બમણું હોય છે અહીંયા ડિવાઇડેડ બાય ફોર છે અહીંયા ડિવાઇડેડ બાય ટુ મતલબ લોટ ઓફ કોર્નર ક્વેશ્ચન્સ બેઝડ ઓન ઇન્ફોર્મેશન રાઇટ ઓફ એફસીસી યુનિટ સેલ આવી રીતે પૂછી શકે ઓકે અચ્છા હવે એ લીધા પછી રાઈટ આ જે છે એ આખે આખું બોડી ડાયગોનલ છે રાઈટ ઓકે તો આખે આખું બોડી ડાયગોનલ તમે જોશો તો પાંચમો ક્વેશ્ચન એ આવશે કે પરમાણુની ત્રિજ્યા અહીંથી અહીંયા સુધીની છે એ પરમાણુની ત્રિજ્યા એક બે બરાબર ઓકે પછી આ અહીં આવશે ત્રણ અને અહીં આવશે ચાર આ રીતનું મતલબ ધ લેન્થ એ ટુ સી દેખી લો આકૃતિમાં જે મેં બતાવેલું છે બોડી ડાયાગોનલ એ ટુ સી ઇઝ ઇક્વલ ટુ ફોર આર છે ચાર ત્રીજા જેટલું છે અષ્ટલકને છે વોર્ડને તમારે ગણતરીમાં લેવાનું નથી અને ફોર આર છે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે રૂટ થ્રી એ મતલબ અહીંયા એક ફરી પાછો રાઈટ ખૂબ કોર્નર ક્વેશન પૂછશે એન્ડ ધટ ઇઝ ધ બોડી ડાયોગોનલ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ફોર થ્રી જીઆઈક્વલ ટુ રૂટ થ્રી એ તો ધ્યાનમાં રાખી લો હવે ગણતરીઓ તો મેં પહેલા જ તમને કીધું કે ગણતરીઓ એકદમ સલી હોય છે અચ્છા તો કઈ ગણતરી આવી શકે રાઇટ તો અહીંયા તમે સીધે સીધું જોઈ શકશો અને આના આગળના લેક્ચરની અંદર પણ હું બોલેલું છું કેટલી વાર કે જ્યારે તમારી પાસે બે મૂલ્યો કે બે કરતાં વધારે મૂલ્યો હોય ત્યારે સીધે સીધો ઇન્સ્ટેડ ઓફ ધ કેમેસ્ટ્રી વિલ ફોર મેથેમેટિકલ કોન્સેપ્ટ ઓકે તો પહેલાં એ આપી દઉં તો તમને પરમાણુની ત્રિજ્યા મળશે અથવા પરમાણુની ત્રિજ્યા આપી દઉં રાઈટ તો એના ઉપરથી એ મળે અને જ્યારે તમારી પાસે એ મળે ત્યારે આના પછીનામાં આપણી પાસે સૂત્ર આવશે જ અને એ જે છે એ સ્ફટિકની ઘનતા સ્ફટિકની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ રાઇટ આપણી પાસે ટુ આ સમ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ ઇન્સ્ટેડ ઓફ ધ સિમ્પલ સિંગલ સ્ટેપ કેલ્ક્યુલેશન તો આર આપી દઉં તો તમને એ મળશે અને એ જે એનું મૂલ્ય આવશે એ તમે અહીંયા દાખલ કરશો રાઇટ તો બાકીના આ સૂત્રની અંદર રાઈટ સ્ફટિકની ઘનતા અથવા તો એના એકમ કોષનો રેન્ક અથવા તો તેમનું પરમાણુ કે આણવીય દર રાઇટ આ ગણતરીઓ તમે રાઇટ પૂછી શકશો મતલબ આવો જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે ધીસ ઇઝ નોન એઝ એપ્લાઇડ ક્વેશન એક માહિતી તમારે સોલ્વ કરવાની અને એ માહિતીનો ઉપયોગ કરી અને બીજી માહિતી લઈ જવો ધેટ ઇઝ નોન એઝ એપ્લાઇડ ક્વેશ્ચન આવા સામાન્ય રીતે આવતા હોય ત્યારે એને સ્કિલ કહેવાય અને સીધે સીધું એમ પૂછું કે વિકર્ણ સુધીનું અંતર કેટલી ત્રીજા બરાબર હોય રાઈટ તો આ માત્ર માહિતી જ થઈ કે જે બેઠે બેઠું હોય છે ટ્વીસ્ટિંગ ના હોય એને માહિતી કહેવાય ઓકે અચ્છા હવે અહીંથી તમે જોઈ શકશો કે આર આપી દઉં તો એ મળશે એ આપી દઉં તો આર મળશે અને એનો ઉપયોગ છે એ બીજી જુદી જુદી જગ્યાએ તમે કરી શકશો ઓકે નોટ ઓન્લી દેટ ફોર આર ઇઝ ઇક્વલ ટુ જો આપેલો પદાર્થ આયનિક હોય તો ખાસ ધ્યાનમાં રાખી લો આપેલો પદાર્થ આયનિક હોય ઇફ ધ ગીવન સબસ્ટન્સ ઇઝ આયોનિક રાઈટ તો ફોર આર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે થશે ટુ ઇન ટુ આર પોઝિટિવ પ્લસ આર નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી એ આવું આવશે મતલબ જો તમને પરમાણુય પદાર્થ પૂછે તો આ સૂત્રો પરથી ચાલો અને આયોનિક પદાર્થ પૂછે તો ચાર ત્રીજા છે એના બે ભાગ પર છે બે વખત ત્રિજ્યા અને બે વખત ઋણ આયની ત્રીજા તો ફરી પાછું અહીંયા એક સારી કેલ્ક્યુલેશન બનશે કે જો હું તમને ધનઆયનની ત્રિજ્યા આપી દઉં અને એનું મૂલ્ય આપી દઉં તો તમે ઋણ આયની ત્રીજા શોધી શકો અથવા તો આયન અને ઋણ એની ત્રીજી આપી દઉં રાઈટ તો તમે એનું મૂલ્ય શોધી શકશો મતલબ અહીંયા ત્રણ વેરીએબલ છે રાઈટ એજ જ લેન્થ એકમકોષની ધારે લંબાઈ અથવા ઋણાય ની અને ધન આયની ત્રિજ્યા ઓકે પછી એ આપી દઉં ઋણાય ની અને ધનઆઈ ની ત્રિજ્યા મેળવી લો એના ઉપરથી એનો ગુણોત્તર લો તો આગળનું આપણે જે ટેબલ જોયેલું હતું રાઈટ એમાંથી તમે આવી રીતે ચર્ચા કરી શકશો ઓકે હવે સવાલ એ આવે છે કે ડાયાગ્રામ તો મેં એક જ ડ્રો કરેલી છે પણ તમે જોઈ શકશો રાઇટ તો રાઈટ રૂટ થ્રી એનું મૂલ્ય રૂટ એ બાય ફોર એનું મૂલ્ય અહીંયા તમે રૂટ એ બાય ફોર મૂકશો તો ધીસ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સેવન્ટી થ્રી ડિવાઇડેડ બાય ફોર એ ઇક્વલ ટુ રાઈટ અહીંયા આવશે ફોર થ્રી થ્રી સમથિંગ એ આવું આવશે ઓકે ઓલરાઇટ અચ્છા હવે એ લીધા પછી જો અહીંથી તમે આ અંતર લેશો ફરી પાછું બતાવી દો અહીંથી અહીં સુધીનું અંતર રાઈટ તો આ એક ત્રિજ્યા છે આ બીજી ત્રિજ્યા છે અને બે ત્રિજ્યા એટલે ખાસ કરીને એને કહીશું ડી નિયરેસ્ટ ડિસ્ટન્સ ધ નિયરેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ એડફિયર રાઇટ ઓકે ઇઝ ઇક્વલ ટુ ટુ આર ઇઝલ ટુ રાઇટ આ જે છે ફોર આરનું છે એટલે અહીંયા જે આવશે એ આવશે રૂટ થ્રી એ બાય રાઇટ ટુ આવું આવી જશે બે વખત બીજાને મેં અહીંયા લીધેલી છે ઓકે તો ડી શું છે તો તમને શબ્દ નહીં આપે એવું કહે છે કે બે પરમાણુ વચ્ચેનું સૌથી નિયરેસ્ટ ડિસ્ટન્સ ધ નીયરેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ ફિયર્સ રાઈટ ઓકે જો એની એ આપી દઉં રાઈટ તો તમને નિયરેસ્ટ ડિસ્ટન્સ મળે અને નિયરેસ્ટ ડિસ્ટન્સ એટલે રાઈટ બે ત્રીજા ભેગી કરો તો એને એક પરમાણુ ગોળાકાર છે એનો ડાયામીટર અથવા તો વ્યાસ પણ કહે છે મતલબ આકૃતિ એક જ છે પણ આટલા બધા આમાંથી એમસીક્યુ એટલે ઘણી વખતે સામાન્ય રીતે આપણે કેટલું હોય અનેક એમસીક્યુ સોલ્વ કરતા હોય જુદી જુદી જગ્યાએથી જુદી જુદી રીતે પણ કોન્સન્ટ્રેટેટ ના કરેલું હોય એટલે આપને બરોબર છે બર્ડન લાગતું હોય ઓકે હવે એ સિવાય કર્યા પછી અહીંયા મારે તમને બીજી એક વધારાની માહિતી આપવાની છે એ ખૂબ સારી છે એ માહિતી કઈ રાઈટ ઓકે તો પેલું એ ધ્યાનમાં રાખી લો પર્ટિક્યુલરલી ઇન કેસ ઓફ પર્ટિક્યુલરલી ઇન કેસ ઓફ બીસીસી બોડી સેન્ટર ક્યુબિક રાઈટ ઓકે આપણી પાસે ત્રણ પ્રકારના છે રાઈટ એમાં બોડી સેન્ટરની અંદર આવે છે એક આવે છે રૂટ થ્રી એ જે બોડી ડાયગોનલનું અંતર છે ઓકે પછી આવે છે એ રાઈટ ઓકે જે એકમકોષની ધારીની લંબાઈનું અંતર છે ઓલ અચ્છા એ લીધા પછી આવે છે રૂટ ટુ એ મતલબ ધ ડીસ્ટન્સ ઇંગ ટર્મ્સ ઓફ ધ એજ લેન્થ રાઈટ એ આપેલું હોય હવે એવો સવાલ પૂછેલો છે રાઈટ કે આ સૌથી કયા ક્રમની અંદર સૌથી લઘુત્તમ છે તો ધ્યાનમાં રાખી લો રૂટ થ્રી એ અને ટુ એ રાઈટ તો ઇન કેસ ઓફ ધ બોડી સેન્ટર યુનિટ સેલ રાઈટ આપણી પાસે આ રીતનું હોય છે રાઈટ અહીંથી આમ ડ્રો કરશું તો આ જે અંતર કહેવાય એને બોડી ડાયાગોનલ કહેવાય તો બોડી ડાયગોનલનું અંતર જે છે રાઈટ એ સૌથી ઓકે આવશે એ લીધા પછી એજ ઉપરનું આવશે અને આ જે જે એ ફલક ઉપરનું આવશે કેમ તો કે બોડી સેન્ટરની અંદર ફલક ઉપરના પરમાણુઓ છે એ એકબીજાથી સૌથી દૂર હોય છે અચ્છા તો બરાબર બોડી સેન્ટરની અંદર પ્રથમ ત્રણ લઘુત્તમ અંતરો ચડતા ક્રમમાં અચ્છા તો સૌથી વધુ લઘુત્તમ કયો રૂટ થ્રી એ આવશે ઓકે કારણ કે છે પછી આવશે રૂટ ટુ એ રૂટ ટુ એ ફલક છે ફલક ઉપરના પરમાણુ અથવા ફલક કેન્દ્રનું જે આ અંતર છે એ દૂર હોય છે અને ધારીનું અંતર મતલબ આવી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછે એટલે પહેલા આવશે રૂટ થ્રી એ રાઈટ ઓકે અને આ અંતર પૂછેલું છે એટલે અહીંયા આવશે રાઈટ પર્ટીક્યુલરલી ડિવાઇડેડ બાય ટુ અને આ તમને ખબર છે વન પોઈન્ટ સેવન્ટી થ્રી વન પોઈન્ટ સેવન્ટી થ્રી લીધું એટલે અહીંથી મૂલ્ય ઓછું થઈ જાય એવી રીતે તમને એફસીસીમાં પણ પૂછે કે એફસીસીમાં પ્રથમ ત્રણ અંતરો લઘુત્તમથી ચાક્રમમાં કયા છે તો એફસીની અંદર આખે આખું જુદું આવશે ઓકે હવે એ લીધા પછી આપણી પાસે બીજો આ જે મેં લીધેલો હતો રાઈટ ઓકે એ હતો

અને આ જે જે ફલક અચ્છા ફલકની અંદર માત્ર ને માત્ર આવશે ત્રણ જ પરમાણુ આવશે અને અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે રાઈટ એ જે છે એ રૂટ ટુ એ જેટલું હોય મેથેમેટિકલી આની થિરી પણ આવે છે મતલબ રાઈટ ધ બોડી ડાયાગોનલ ડિસ્ટન્સ ઇન એફસી ઇઝ રૂટ ટુ એ રાઈટ ઓકે ફેસ ડાયાગોનલ અને બોડી ડાયાગોનલ ઇઝ રૂટ થ્રી એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખી લો પછી હવે સીધે સીધું તમને અહીંથી અંતર પૂછે રાઈટ તો કે આ કેટલું થયું અહીંયા જે મેં ચર્ચા કરેલી એ બધા જ પ્રશ્નો ફરી પાછા અહીંયા રિફ્લેક્ટ થશે ઓકે તો ફેસ ડાયાગોનલ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ એ અને એ કેટલું છે તો કે ચાર ત્રીજા જેટલું છે આ એક આ બે આ ત્રણ અને આ ચાર મતલબ ધીસ ઇઝ ઇક્વલ ટુ ફોર આર રાઈટ તો એફસીસીની અંદર ફલકની અંદર રાઇટ ચાર ત્રિજ્યાઓ બરાબર રૂટ ટુ એ આવશે અને રૂટ ટુ એ જે છે તમને ખબર છે અને એ ઇઝ ઇક્વલ ટુ ફોર આર પછી સૂત્રનો કરતા બનાવો અને બનાવો ગણતરીઓ પૂછો જેટલું હોય એટલું અહીં મેં ચર્ચા કરેલી હતી ઓલ ધ સેમ થિંગ વિલ રિફ્લેક્ટ ઇન કેસ ઓફ ધ ફેસ ડાયાગોનલ રાઈટ મતલબ એકમ કોષની અંદર આપણી પાસે આવા બે મુદ્દાઓ ખૂબ જ કઠિન છે અને આ બાબતની અંદર ઘણી બધી પુસ્તકોએ કે બહુ એટલું બધું રિફ્લેક્ટ નથી કર્યું કે આમાં આટલી આટલી બધી વસ્તુ આવે નવ સ્ટુડન્ટ્સ કમ ટુ ધ પોઈન્ટ અહીંયા મેં તમને ઓનલી મેથેમેટિકલ રિલેશનશિપ બતાવેલા છે બટ ઇન્સ્ટેડ ઓફ રિલેશન ઇફ ધ વેલ્યુ ઓફ એ ઇઝ ગીવન તો તમને કેલ્ક્યુલેશન આવે ઓકે મતલબ ત્રણ રીતે પૂછી શકશે એક ધ કરેક્ટ ફોર્મ્યુલા ઓફ અંતરણ વિકરણ લંબાઈ કેટલી હશે

પેલું બમણું હશે બીજું ચોથા ગણું હશે ચાર ગણું હશે ઓકે હજુ એક મુદ્દો પણ અહીંથી આગળ મેં ચર્ચા કરેલી છે કેન્દ્રો આવે છે રાઈટ ઓકે એક બોડી ડાયાગોનલ ઉપર બે કોર્નરના પરમાણુ આવે છે ઓકે પ્લસ પ્લસ બે ટી છિદ્રો આવે છે અને પ્લસ એક બોડી સેન્ટર અને બોડી સેન્ટર યાને કી દેખી લો રાઇટ ઇટ ઇઝ ઓક્ટા હેડ્રલ મતલબ એક જ બોડી ડાયગનલ ઉપર બે કોર્નર બે ટી છીદ્રો એક બોડી સેન્ટર બોડી સેન્ટર મતલબ ઓક્ટા હેડ્રલ આટલી વસ્તુ આવેલી છે પછી આના પછીનું આપણે એમાં એવું લઈશું કે ભાઈ એક જ બોડી ડાયગોનોલ ઉપરથી ખૂણાના બે પરમાણુ નીકાળી દીધા છે તો તમારે આ નીકાળી દેવાનું છે ઓકે હવે બીજો પ્રશ્ન આવે છે કે એક બોડી ડાયાગોનલ ઉપર બે ટી છિદ્રો છે હવે બે ટી છિદ્રો છે રાઈટ ઓકે તો તમને સીધે સીધો ક્વેશ્ચન પૂછીએ રાઈટ ઓકે તો બે બો ટી છિદ્રો છે અને આપણી પાસે ટોટલ ચાર બોડી ડાયાગોનલ હોય ચાર બોડી ડાયાગોનલ હોય તો દેખી લો રાઈટ એ હિસાબથી ફોર ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ એટ ટી છિદ્રો હોય એટલે કે રાઇટ એફસી સમઘનની અંદર રાઈટ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય કારણ કે આના પછીનું આપણે જે લેવાનું છે એની અંદર રાઈટ આટલા છિદ્રો ગોઠવાયેલા છે આટલા છિદ્રો રહેલા છે આવા પ્રશ્નો આવતા હોય તો અહીંયા જે મેં તમને સમજૂતી આપી એ હતી એકમ કોષ અને તેને આધારે રાઈટ જુદા જુદા છિદ્રો અને તેના પરથી માહિતી ઓકે હવે એ લીધા પછી આપણે બીજી હજુ એક ઇન્ફોર્મેશન વાળી લઈ લઈએ રાઈટ અને પછી આગળ જઈએ તો એમાંથી પહેલો મુદ્દો આવે છે ધ્યાન રાખી લો છિદ્રો અને તેના પ્રકાર રાઈટ પર્ટિક્યુલરલી અહીંયા પણ નાની મોટી ગુંચવારી છે માહિતીવાળું છે ઝડપથી લઈ લઉં એમાં એક જે પહેલું આવે છે રાઈટ એ આવે છે ખનિય છિદ્ર મતલબ ક્યુબિકલ વોઇડ ઓકે પછી બીજું આવે છે એ આવે છે અષ્ટફલકીય છિદ્ર રાઈટ ઓકે અષ્ટફલકીય છિદ્ર મતલબ ઓક્ટાહાઇડ્રલ વોઇડ અને ત્રીજું જે આવે છે એ ચતુષ્ફલકીય છિદ્ર રાઈટ ઓકે વોઇડ અને ત્રીજું આવે છે એ ત્રિકોણીય છિદ્ર મતલબ ખાસ કરીને રાઈટ આવી રીતના ચાર પ્રકારના છિદ્રો એકમ કોષની અંદર જોવા મળતા હોય ઓકે હવે ઘનીય છિદ્ર છે એ કેવી રીતે રચાતું હોય તો ખાસ ધ્યાનમાં રાખી લો

રાઈટ સવર્ગાંકને મેં આવી રીતે છૂટો પાડેલો છે તો કે જ્યારે તમે થ્રી ડાયમેન્શનની અંદર ડિસ્કસ કરો છો ત્યારે મલ્ટીક્યુડ ઓફ ધ લેયર્સ કેટલા બધા લેયર્સને એકબીજા ક્રમમાં ગોઠવેલા હોય ત્યારે રાઈટ જે કોઈ પણ એક લેયર છે એ પોતાના લેયરની અંદર પરમાણુ છે બીજા કોઈના કોન્ટેકમાં નથી અને

છ ગોળાઓના સંપર્કમાં છે એક ઉપર અને એક નીચે મિલાવીને આઠ થશે તો ધીસ વિલ ગો રોંગ ઓકે પછી એવું પૂછે ત્રણ અને ત્રણ છ અને બે મતલબ ચાર ચાર જોડકા પૂછે તો કિપિન માઇન્ડ પોતાના સ્તરમાં એક પણ ગોળો સંપર્કમાં નથી આ રીતે વન ટુ એક અહીંયા છે થ્રી અને ફોર છે આ જે જે એનું પોતાનું સ્તર છે આજુબાજુ તમે જોશો તો ક્યાંય નથી રાઈટ એક ઉપર છે આરીદો આવશે પછી એક આગળને પાછળ આ આવશે

ઓકે સંવર્ગાંક છ છે રાઈટ એનો મતલબ તમારે શું કરવાનો છે તો સંવર્ગાંક છ છે એનો મતલબ એવો કે કોઈ એક પણ કણ લીધેલો છે એ સીધે સીધા છ કણના સંપર્કમાં છે સિક્સ કોઓર્ડિનેશન ઇન્ડિકેટ્સ એ પાર્ટીકલ ઇઝ ડાયરેક્ટલી ઇન કોન્ટેક્ટ વિથ ધ સિક્સ પીયર્સ ઓકે પછી એવી રીતે લીધેલો છે ચાર ઓકે હવે અહીંયા છ કેવી રીતે બને છે તો સીધે સીધું કહી દો કે તમે આ ત્રણ લીધેલા છે ગોળા એકબીજાના સંપર્કમાં ઓકે રાઈટ પછી તમે જે છે બીજા એની ઉપર આવી રીતે ત્રણ મુકા એટલે છ ગોળાઓ વચ્ચે મ્યુચ્યુઅલ કોન્ટેક્ટ જે વર્ડ ક્રિએટ થાય દેટ ઇઝ નોન એઝ ઓક્ટાહાઇડ્રોલોઇડ અચ્છા પછી ચાર છે એનો મતલબ એ કે કોઈ પણ એક પરમાણુ છે એ સીધે સીધા ચાર ગોળાઓના સંપર્કમાં છે એ કેવી રીતે બનશે તો કે થ્રી સ્પીયર્સ ઇન મ્યુચ્યુઅલ કોન્ટેક્ટ ઇન ધ સેમ પ્લેન અને ચોથો ગોળો છે એ તમે ક્યાં તો ઉપરની બાજુએથી મૂકેલો છે અથવા તો નીચેની બાજુએ મતલબ બે સ્તરો વચ્ચે પછી એવું પણ બની શકે કે તમે નીચેથી પણ ગોઠવી શકો એટલે એક ગોળો નીચેથી ત્રણ ઉપર અથવા એક ઉપર અને ત્રણ નીચે તો એનો કોર્ડિનેશન નંબર બને છે ઓકે પછી ત્રિકોણીય છિદ્ર કેવું હોય છે ત્રણ રાઈટ તો કે આમાં આ રીતનું દ્વિસ્તરની અંદર જ હોય છે મતલબ પ્રથમ સ્તર જ હોય છે અને આખું સ્તર કમ્પ્લીટલી ખુલ્લું હોય છે તો અહીંયા જે છિદ્ર બને છે ઇટ ઇઝ નોન એઝ ટી વોઇડ અચ્છા તો મતલબ હવે આવું પૂછશે કે રેડિયસ અથવા તો કોઓર્ડિનેશન નંબર સૌથી વધારે કોનો છે તો કે પહેલું આપણે લખીશું ક્યુબિકલ વોઇડનો સ્વર્ગ આંક અથવા તો એની રેડિયસ સૌથી વધારે હોય ઓકે પછી રેડિયસ કોની છે તો કે ઓક્ટ્રાહડ્રલ વોર્ડની છે પછી રેડિયસ કોની છે તો કે ટેટ્રાહાઇડ્રલ વોર્ડની છે અને પછી રેડિયસ કોની છે ટીઆર મતલબ ટ્રાયન્ગ્યુલર વોર્ડની અંદર એટલે કે રેડિયસ અથવા કોઓર્ડિનેશન નંબર આવી રીતે પણ સામાન્ય રીતે રાઈટ એક નાનો ક્વેશ્ચન પૂછાતો હોય છે કેટલા ગોળાના સંપર્કમાં હોય છે ઓકે હવે એ લીધા પછી રાઈટ આપણી પાસે હવે આગળ જઈએ તો બીજી એક ખૂબ અગત્યની માહિતી આવે છે રાઈટ અને એ જે માહિતી છે એ તમારી જોડે ડિસ્કસ કરું છું અને એ પર્ટીક્યુલરલી જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો એ જે આવે છે એક પછી એક જોતા જઈએ તો આવે છે એકમ કોષ રાઈટ અને તેની લાક્ષણિકતાઓ એકમ કોષ અને તેની લાક્ષણિકતાઓ ઓકે અહીંથી જોવા જશો તો ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યની માહિતી આપણે લઈએ છીએ એમાં પહેલો એક પછી એક ચર્ચા કરતો જાઓ ધ્યાનમાં રાખી લો અને દરેક વખતે એક નાનો એમ સીક્યુ તો બને જ છે એમાં પહેલું આવે છે બીસીસી બોડી સેન્ટર રાઈટ એકમ કોસ બોડી સેન્ટર એકમ કોષની અંદર કોણ આવશે તો કે ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ આપણે જોયેલું હતું સીજીયમ ક્લોરાઇડ સીજિયમ ક્લોરાઇડ છે એનો સવર્ગાંક છે એટ ઇઝ ટુ એટ અથવા તો કેટાઇન એના રેશિયો વન ઇઝ ટુ વન આ કોર્ડિનેશન નંબર છે ઓકે હવે જે સોડિયમ ક્લોરાઇડ છે રાઈટ અહીંથી દરેક માહિતી તમારી પાસે યાદ રાખી લો કે કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ઓકે એન્ડ ધીસ ઇઝ ઓનલી ધ ચેપ્ટર ઇન ધ ફિઝિકલ કેમેસ્ટ્રી વેર ધે કેન આ લિટલ ટ્વિસ્ટ થોડુંક જ ટ્વિસ્ટ કરે તો ફટ કરતો સીધે સીધો આખો ડેટા બદલાઈ જાય તો પહેલો આવે છે સવર્ગ આંક ઓકે તો સીજીએમ પ્લસ આયન છે બોડી સેન્ટરની અંદર એ ધ્યાનમાં રાખી લો એનો સ્વર્ગ આંક આંક આ છે ધ કોર્ડિનેશન નંબર ઓફ ધ સીજીએમ આયોન ઇન બોડી સેન્ટર યુનિટ સેલ ઇઝ એટ એનો મતલબ એવો થયો કે ઈચ સીજીએમ આયોન ઇઝ ડાયરેક્ટલી સરાઉન્ડેડ ઓર ડાયરેક્ટલી ઇન કોન્ટેક વિથ ટોટલ એટ સ્પીયર્સ

એનો સર્વ કેટલો તો કે એટ બીજી માહિતી કેટલી તો કે ઇથ સિજિયમ ઇઝ સરાઉન્ડેડ બાય હાઉ મેની ક્લોરા ડાયોન્સ ડાયરેક્ટલી કીપિંગ માઇન્ડ ધ વર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટલી સીધા સંપર્કમાં કેટલા નહીતર તો આ તો અસંખ્ય હોય અનેક વસ્તુ આવી શકે ઓકે તો અહીંયા કઈ માહિતી યાદ રાખી લો તો કે જે દરેક પરમાણુ કે ધન આયન છે એનો જે જેવર્ગ આંખ છે ધેટ ઇઝ ધ ફર્સ્ટ અથવા તો નિયરેસ્ટ ઓર છે ધ ક્લોજેસ્ટ ડિસ્ટન્સ સૌથી ઓછામાં ઓછો ડિસ્ટન્સ ઓકે હવે એકમ કોષ છે સ્ફટિક રચના છે તો અનંત જાડી જેવી રચના છે ઓકે તો એના પછીનું જે આવશે સમજી લો રાઈટ એ આવશે સેકન્ડ નેબર આવશે રાઈટ ઓકે

સવરગા પણ સ્ટોક્યોમેટ્રિક છે અને એ કેટલાના કોન્ટેકમાં હશે તો કે આઠ સીજીયમ આયનના કોન્ટેક્ટમાં હશે મતલબ ધીસ આર વેરી ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન્સ રાઇટ ઇચ ક્લોરાઇડ આયોન ઇઝ સરાઉન્ડેડ બાય આઠ સીજીયમ આયોન્સ અને ઈચ સીજીયમ આયન ઇઝ ઓલ્સો સરાઉન્ડેડ અચ્છા તો ક્લોરાઇડના ફર્સ્ટ નહીં કોણ તો કે ક્લોરાઇડ છે ફર્સ્ટ નેબર હંમેશા એનાથી વિરુદ્ધ આયનો જોઈએ આ ઋણ આયન છે તો ધન આયન ઓકે હવે સવાલ એ આવે છે કે સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ એનો સેકન્ડ પડોશી કોણ છે ઓકે તો આયન એક્સપર્ટિકની અંદર ધ્યાન રાખો કે ધન આયન એના પછી હંમેશા ઋણાયન હોય ઋણાયન એના પછી ફરી પાછો ધન આયન હોય એટલે કે ઓપોઝિટલી ચાર્જ અરેન્જ એક એક પછી રીતે ઓપોઝિટર એટલે અહીંયા જે આવશે એ તો તમને કહી દઉં કે આયન જે આવશે એ આવશે સિઝિયમ જ આવશે ઓકે ફોર યોર ટેસ્ટિંગ એન રાઇટ સમજો કે જે હું એમ લખું કે થર્ડ નૈમ્બર કોણ આવશે તો તમે જોઈ શકશો ફર્સ્ટ નૈમ્બર ક્લોરાઇડ છે સેકન્ડ નંબર સીજીએમ છે તો નાવ હિટ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી અહીંયા ક્લોરાઇડ જ આવી શકે ઓપોઝિટલી હોય ઓલ્ટરનેટિવલી એક વખત એક ફિક્સ કર્યા પછી અને આવા ક્વેશ્ચન્સ તો કેટલી વાર પૂછાયેલા છે ઓકે અચ્છા હવે ધ્યાનમાં રાખી લો કે ફર્સ્ટ સીજીએમ છે રાઇટ ઇટ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ એટ ક્લોરાઇડ એન્ડ સો ફર્સ્ટ નિયરેસ્ટ નંબર ઇઝ એઇટ હવે સેકન્ડ નિયરેસ્ટ નંબર આ ગૂંચવાળો છે રાઈટ ઓકે તો સીજીએમ ક્લોરાઈડ છે રાખી લો એકમ કોષ છે એ બોડી સેન્ટર છે આ રીતનો છે ઓકે અને અહીંયા જે છે એ આ રીતના ક્લોરાઈડ છે ઓકે હવે આ ક્લોરાઈડ છે એના સેન્ટરની અંદર તમે જોશો તો અહીંયા સીજીએમ છે ઇન સાઇડ એડ ધ સેન્ટર ઓફ ધ ક્યુબ ઓકે હવે એ સીજીએમ છે એ એક થયો તો એની બાજુમાં જે અહીંયા બીજો એકમ કોષ હશે ક્યાં એક સિજિયમ હશે રાઈટ એનો પડોશી થયો ઓકે એવી રીતે તમે જોશો તો એક સીજિયમ અહીંયા હશે એવી રીતે એક સીજિયમ અહીંયા હશે એક સીજિયમ અહીંયા હશે એક જે જે પાછળની સાઈડ હશે અને એક આ રીતનું મતલબ દેખી લો રાઈટ આ સીજિયમ એના પછીનો ક્લોરાઈડ પછી નેક્સ્ટ આવશે રાઈટ એ સીજિયમ આવશે પણ પોતાના એકમ કોષમાં તો નથી જ ઓકે તો ધીસ ધીસો સિજિયમ રાઈટ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ સિક્સ સિઝિયમ આવ્યો દેખી લો એક તો કે તેની જમણી બાજુના એક ડાબી બાજુના એક ઉપરની બાજુના એક નીચેની બાજુના એક બેક સાઈડ અને એક ફ્રન્ટ સાઇડ મતલબ અહીંયા જે નંબર આવશે સરપ્રાઇઝિંગલી ઇટ વુડ બી સિક્સ મતલબ ધ્યાન રાખી લો અહીંયા એટ હતા અહીંયા સિક્સ થઈ ગયા ઓકે ધ સેમ વે હવે મારે કહેવાની જરૂર નથી કે આના માટે કેટલા આવશે આ સિઝિયમ છે તો નેચરલી અહીંયા આવશે ક્લોરાઈડ એન્ડ ધોક્યોમેટ્રી ઓફ ધ ક્રિસ્ટલ ઇઝ વન ઇઝ વન તો અહીંયા પણ તમે જોશો તો અહીંયા જે આવશે એ સિક્સ આવશે મતલબ આવી રીતની થોડીક ડિટેલ ઇન્ફોર્મેશન તમને પૂછતા હોય છે રાઇટ ધટ ઇઝ ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર ઓકે આ એક ખૂબ એડિશનલ ક્વેશ્ચન મેં ડિસ્કસ કરેલો છે ઓકે એ લીધા પછી બીજી ઇન્ફોર્મેશન તમને સીજીએમ ક્લોરાઇડના એકમ કોશની અંદર કંઈ છે તો પહેલી વસ્તુ આવશે એ ધ્યાનમાં રાખી લો રાઈટ સીજીએમ ક્લોરાઈડ છે એમાં સીજીએમ આયોન ની ગોઠવણી કઈ રીતની છે તો કે સીજીએમ આર ઇનસાઇડ એટ ધ બોડી સેન્ટર એટલે કે કહીશું તેઓ અંતઃ કેન્દ્ર અંતઃ કેન્દ્ર ઉપર ગોઠવાયેલા છે ઓકે અને એનો જે ફાળો છે એનો ફાળો જે છે એક જ આવશે કેમ તો કે કોઈની જોડે શેરિંગ હોતું નથી રાઈટ ઓકે એન્ડ ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ધીસ ઇઝ ઓલસો નોન એઝકીપિંગ માઇન્ડ ક્યુબિકલ વોઇડ આ જે છે એને કહેવાય ક્યુબિકલ વોઇડની અંદર ગોઠવાયેલું છે નોટ ઓક્ટાહાઇડ્રલ ભૂલથી પણ આને ઓક્ટાહાઇડ્રલ ના કહેતા કારણ કે સિજિયમ ઇઝ ડાયરેક્ટલી ઇન કોન્ટેક વિથ ટોટલ 8 ક્લોરાઇડ છે ચાર ઉપર અને ચાર નીચે ઓકે પછી ક્લોરાઇડ આયન આયોનની ગોઠવણી કેવી હશે ધ અરેન્જમેન્ટ ઓફ ધ ક્લોરાઇડ આયોન રાઈટ તો એ સીધે સીધું તમે થઈ શકશો કે દરેક ઘનના રાઇટ ખૂણાની અંદર હોય છે અને ખૂણાનો ફાળો જે છે એ તમને ખબર છે એટ ઇન્ટુ વન બાય એટ ઇઝ ઇક્વલ ટુ એટ આવશે મતલબ ઇન યુનિટ સેલ ઓફ ધ સિજિયમ ક્લોરાઈડ એક સીજિયમ આયન છે અને એક ક્લોરાઇડ આયન છે રાઈટ તો અહીંયા આપણે લખી શકશું રાઈટ કે તેના એકમ કોષની અંદર ના વન થિંગ આઈ વુડ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ એન્ડ ઇટ ઇઝ ધ meaning ઓફ ધ લેંગ્વેજ કેટલીક વખતે ઘણી બધી બુક્સની અંદર એક લેંગ્વેજ એવી રીતે બકવાસ લેંગ્વેજ બોલેલી હોય છે કે સ્ટુડન્ટ છે એમાં કન્ફ્યુઝ થતા હોય તો ધ્યાનમાં રાખી લો એકમ કોર્ષની અંદર આવે ત્યારે હંમેશા હંમેશા દેખી લો તમારે યાદ રાખવાનું છે એકમોની સંખ્યા રાઈટ ઓકે ઇંગ્લિશમાં લખી છે એટલે તમને ખ્યાલ આવશે નંબર ઓફ યુનિટ્સ નંબર ઓફ યુનિટ્સ ફોર્મ્યુલા ઓકે રાઈટ સમજો કે સિજિયમ ક્લોરાઇડ હોય તો સીજિયમ ક્લોરાઇડ છે એ બરાબર છે વન યુનિટ કહેવાય ધ્યાનમાં રાખી લેજો આને ભૂલ ના કરતા ધીસ ઇઝ વન યુનિટ ઓફ ધ સીજીએમ ક્લોરાઈડ પણ કણ સંખ્યા લેવા જશો તો બે થશે એટલે નો એ બુક કોઈ આવું સ્ટ્રેસ નથી આપ્યું કે ભાઈ હકીકતમાં છે શું રાઈટ તો એકમોની સંખ્યા કેટલી તો બોડી સેન્ટરની અંદર તમે જોશો તો એક જ આવશે મતલબ વી વુ ડ્રાય કિયર રાઈટ એનો જે યુનિટ સેલ રેન્ક છે એ રાઈટ વન આવશે ભૂલથી તમે કણની સંખ્યા બે પણ નંબર ઓફ યુનિટ્સ સીજીએમ ક્લોરાઈડ છે એક સિજિયમ અને ક્લોરાઈડ બનેલું એક યુનિટ છે ઓકે અને એની સંખ્યા આવશે એક એટલે એક વસ્તુ આ ધ્યાન રાખી લેજો ઓકે હવે જ્યારે આવું આવે છે ત્યારે રાઈટ આનો જે જે એ વન આવશે તો એનું દળ કેટલું આવશે તો કે સીજિયમનું પરમાણુ દળ અને ક્લોરાઈડનું પરમાણુ દર ભેગું કરશો તો ધ યુનિટ સેલ માસ ઓફ સીજિયમ ક્લોરાઈડ વુડ બી ઇક્વલ ટુ ઇટ્સ મોલેક્યુલર માસ તેના આણ્વીય દળ જેટલું હશે ઓકે અચ્છા હવે એ લીધા પછી બીજો મુદ્દો આપણે આગળ જે જોયેલો હતો રાઈટ ઓકે કે સિજિયમ ક્લોરાઇડ છે રાઈટ ખાસ કરીને સિજિયમ ક્લોરાઈડનો એકમ કોસ રાઈટ જે આપણે આગળ ચર્ચા કરેલી હતી રાઈટ તો કે આર પોઝિટિવ ટુ આર નેગેટિવ કોર્ડિનેશન નંબર એટ છે ક્યાંથી ક્યાં સુધી નું હશે રાઈટ તો કે પોઈન્ટ સેવન્ટી થ્રી અથવા સેવન્ટી વન ટુ પોઈન્ટ એટલે જો એમાં ધન અંદર આવતી હોય રાઈટ તો એને આ બધું એપ્લિકેબલ છે મતલબ બોડી સેન્ટરની અંદર રાઈટ તમને આવી રીતની એક માહિતી પૂછતા હોય છે ખાસ કરીને ફર્સ્ટ નિયરેસ્ટ નેબર સેકન્ડ નિયરેસ્ટ નેબર ઓકે પછી એનો કોર્ડિનેશન નંબર રાઈટ કોઓર્ડિનેશન નંબર ઇઝ ડાયરેક્ટલી ધ ફર્સ્ટ નિબર પછી નેક્સ્ટ નૈબર છે અને તેની સંખ્યા સમાન હોય અથવા જુદી જુદી પણ હોઈ શકે છે ઓકે અચ્છા હવે એ લીધા પછી ખૂબ સિમ્પલ માહિતી આપેલી છે કે જો તમારે બોડી સેન્ટર એકમ કોર્સ કન્સ્ટ્રક્ટ કરવો હોય તો ટોટલ હાઉ મેની પાર્ટીકલ સારની દે તો વેરી સિમ્પલી ફોર ઇન ધ કોર્નર રાઈટ ચાર કોર્નરની અંદર આવશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એટ એન્ડ વન ઇન ધ સેન્ટર એટલે એટ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ નાઇન પાર્ટિકલ્સ રાઇટ નાઇન લેટે સેન્ટર વિલ કોન્સ્ટિટ્યુટ ધ બોડી સેન્ટર યુનિટ સેલ ઓકે આ જે થઈ એ રાઇટ સિઝિયમ ક્લોરાઈડના એકમ કોષની માહિતી ઓકે હવે એ લીધા પછી રાઈટ આપણી પાસે બીજો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવે છે રાઈટ એ ધ્યાનમાં રાખી લો અને એ જે છે તેટ ઇઝ એફ ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ નોટ ઓન્લી દેટ લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી કે આ જે આપણે ડિસ્કશન કરીએ છીએ એ બધા જ એ બધા જ ધ્યાનમાં રાખી લો થ્રી ડાયમેન્શનલની અંદર જ છે ટુ ડાયમેન્શનલની અંદર જો આ જ મેટર ડિસ્કસ કરો રાઇટ તો મેટર એન્ડ 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 ધ આન્સર્સ વુડ બી ડિફરન્ટ આ થ્રી ડાયમેન્શનની અંદર છે ઓકે હવે એફસીની ચર્ચા કરીએ તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રાઇટ આપણી પાસે એન એ સી એલ યાને કી રોક્સોલ્ટ ખનીજ ક્ષાર ઓકે એમાં જે એનો કોઓર્ડિનેશન નંબર છે એ સિક્સ ઇઝ ટુ સિક્સ છે ઓકે તો આગળના ક્રમ પ્રમાણે આપણે જઈએ તો રાઈટ પહેલું આવશે સવર્ગ આંક એન એ પોઝિટિવનો સવર્ગ આંક કેટલો એનો મતલબ એવો થયો રાઈટ ઓકે કે છ ક્લોરાઇડ આયનો છે રાઈટ એ સીધે સીધા એને પોઝિટિવના સંપર્કમાં છે ઓકે અને આ જે જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો એને કહીશું ફર્સ્ટ નૈબર અને ફર્સ્ટ નૈબર ઇઝ ધ નિયરેસ્ટ ડિસ્ટન્સ બીટવીન બિટવીન કેટાયન એન્ડ એનાયન આગળ મેં જેમ ચર્ચા કરી રાઈટ એની એ જ વસ્તુ આવશે ઓકે પછી એવી રીતે તમને પૂછશે બીજું કે એનો સેકન્ડ નિયરેસ્ટ સેકન્ડ નિયરેસ્ટ નેબર કયો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કેસ ઓફ ધ સીજીએમ ક્લોરાઇડ આપણે જોયેલું હતું રાઈટ તો અહીંયા રિલેશન નહીં આવે કેમ તો કે પહેલો તો બીસીસી હતો આ એફસીસી થઈ ગયો ઓકે તો હવે અહીંયા કેટલું આવશે તો કે અહીંયા આવશે એ ટ્વેલ આવશે એન્ડ એઝ પર ધ ઇન્ફોર્મેશન પેલો આયન છે છે તો નેચરલી અહીંયા જે આવશે એન એ પોઝિટિવ મતલબ કોર્નર ક્વેશન્સ ધ સેકન્ડ નિયરેસ્ટ નેબર ઓફ ધન એ પોઝિટિવ રાઇટ ઓકે એને ક્રિસ્ટલ ઓફ સોડિયમ ક્લોરાઈડ ઇઝ તો કે સોડિયમ જ આવે ઓકે અને એની સંખ્યા રાઈટ બાર આવશે મતલબ અહીંથી છ થી બમણી થઈ પહેલાંમાં ઓછી થયેલી હતી ઓકે નાવ યુ નો ધ ક્રિસ્ટલ ઇઝ વન ઇઝ ટુ વન તો એવી રીતે તમે સી એલ નેગેટિવ લખી શકશો રાઈટ ઓકે તો સી નેગેટિવ ની અંદર આવશે છ એન પોઝિટિવ પોઝિટિવ કોર્ડિનેશન નંબર ઓફ ધ ક્લોરાય સિક્સ એન્ડ ઇટ ઇઝ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ સિક્સ ક્લોરાઈટ ઓકે ધ સેમ વે રાઇટ ડોક્યુમેન્ટ્રીઝ સેમ તો અહીંયા આપણે લખીશું ટ્વેલ સી એલ નેગેટિવ સેકન્ડ નિયરેસ્ટ નૈબર હંમેશા પોતાનો જ હોય ફર્સ્ટ નૈબર હંમેશા ઓપોઝિટ હોય અને કોઓર્ડિનેશન નંબર હોય મતલબ એક ક્વેશન ખાસ કરીને અહીંયા બનશે ઓકે એ લીધા પછી તમને વારંવાર જે ક્વેશન પૂછે છે એકદમ વેરી શોર્ટ ક્વેશન્સ અને એ જે છે એ જે તે ધન આયન છે એના લોકેશન્સ એકમ કોષમાં એના સાપેક્ષ સ્થાન ક્યાં છે તો પહેલું હું લખું છું દેખી લો એન એ પોઝિટિવ આયનો છે રાઈટ ઓકે એનએ પોઝિટિવ આયોનો છે તે બધા જ બધા જ બધા જ ઓકે ઓ છિદ્રોની અંદર છે ઓલ એન એ પોઝિટિવ આયોન્સ આર પ્રેઝન્ટ ઇન ઓક્ટાહાઇડ્રલ વોઇડ હવે જ્યારે આવી માહિતી આવે ત્યારે ગાણિતિક રીતે તમને શું પૂછતા હોય છે બધા જ ટી છિદ્રો ભરાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો એનો મતલબ થાય સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ ઓફ ધ હેડ્રલ વોઇડ આર ઓક્યુપાઈડ ઓકે હવે ઓક્ટાહેડ્રલ વોઇડ ક્યાં છે તો રાઈટ આપણે ચર્ચા કરેલી જ હતી ઓકે એમાંનું એક ઓક્ટાહેડ્રલ વોઇડ છે એ બોડી સેન્ટર ઉપર છે ઇનસાઇડ ધ કોર્નર

ત્રણ અહીંથી આવશે એટલે આવશે ફોર એન એ પોઝિટિવ ધ નંબર ઓફ ધ કન્ટ્રીબ્યુટિંગ ઓર ઇફેક્ટિવ સોડિયમ આયોન્સ પર યુનિટ સેલ ઓફ સોડિયમ ક્લોરાઇડ ઇઝ એટ ઓકે અચ્છા હવે એવી રીતે તમે જોવા જશો તો સી એલ નેગેટિવ આયોન હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખી લો ઓલ સોડિયમ આયોન્સ આર પ્રેઝન્ટિન વોઇડ તો એનો મતલબ બીજો તમારે એવો પણ કરવાનો કે કેડ્રલ બોર્ડ છે એ સંપૂર્ણ કેવા છે ખાલી છે આર નોટ અને એના જે છે રાઈટ ઓકે એ તમે લખી શકશો ઝીરો મતલબ આવી રીતે રિલેટિવ ઇન્ફોર્મેશન પણ આપે ઓકે એવી રીતે ક્લોરાઇડ ક્લોરાઇડ ક્યાં છે તો કે બધા જ ક્લોરાઇડ આયન છે એફસીસી અથવા સીસીપી રીતના બનાવે છે ફિસ સેન્ટર મોટા કદના હોવાથી રાઇટ એકમ કોષની આકૃતિ બનાવશે અને ફેસ સેન્ટર હોવાને કારણે તમને ખબર છે એક ખૂણામાં આવશે અને ફલકની અંદર આવશે એટલે ટોટલ થશે ચાર એકમ કોષ ડી પ્રતિ એકમ કોષ ડીટ હવે તમે જોઈ શકશો કે ચાર સોડિયમ આયનો છે અને પ્લસ ચાર ક્લોરાઈડ આયન છે ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ ફોર એન એ સીએલ પાછી ભૂલ ના કરતા આ યુનિટ છે ફોર યુનિટ રાઈટ ઓકે ચાર એનએસિએલ ના અણુઓ કરશે ચાર અહીંયા આવે છે છ અહીંયા આવે છે બાર અહીંયા આ બધી આંકડાઓની જ માહિતી છે એટલે એ ગરબડ ના થયું છે સો ધ યુનિટ સેલ રેન્ક ઓફ ધ સોડિયમ ક્લોરાઈડ ઇઝ ફોર આ ક્યાં કામ લાગશે તો કે ઘનતાની અંદર આપને ખબર છે જે ડિટુ એમ એટલે જો આ મૂલ્ય તમારે જોઈતું હશે તો અહીંયા કેટલું લેવું પડશે ચાર મૂલ્ય લેવું પડશે હા તો વિદ્યાર્થી મિત્રો આના પછીના એપિસોડની અંદર આ જ એનએસીએલની ની અંદર આપણે ડિસ્કસ કરીશું થેન્ક યુ વંદે ગુજરાત